કોમ્પ્યુટરનું શિક્ષણ આપતી સંસ્થા NIIT દ્વારા સામાજિક ચેતના જગાવવાના આશયથી ભુજની લાલન કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હાલમાં સમગ્ર દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ મામલે વિદ્યાર્થીઓમાં નાની વયથી જાગૃતિ પેદા થાય તે હેતુથી NIIT દ્વારા કચ્છભરની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમમાં કચ્છની તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ યોજાયેલ ડ્રોઈંગ સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાની ફાઇનલ યોજાઈ હતી. 6 જજોની પેનલ દ્વારા આ સ્પર્ધાના વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા, જેમને ઇનામો અપાયા હતા. NIIT ના શ્રી જીતેનભાઈ ઠક્કરે સમગ્ર આયોજનની વિગતો આપતા ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ જીતેન ઠક્કર છે. NIIT કોમ્પ્યુટર્સના ફ્રેન્ચાઇઝી તરીકે 22 વર્ષથી અહીંયા ભુજમાં કાર્યરત છું. આજે લાલન કોલેજમાં એક 2 અલગ અલગ પ્રોગ્રામ્સનું સમન્વય કરવામાં આવ્યું છે. ઘણા સમયથી સ્કૂલ્સ અને કોલેજીસમાં આ એક્ટિવિટી અમે કરતા આવ્યા છીએ. આજે એનું એક ફાઇનલ અહીંયા કર્યું છે. આજે નાની સ્કૂલના બાળકો માટે 3 અલગ અલગ કોમ્પિટિશન્સ હતી, જેમાં એક સોશિયલ મેસેજ હતું, નો ટુ પ્લાસ્ટિક. જે અત્યારે આપણા એન્વાયરમેન્ટમાં જે પ્લાસ્ટિકનો અતિશયોક્તિ થાય છે, તો બાળકોને એની અલગ અલગ સ્વરૂપમાં એની સમજૂતી આપવાનો એક NIIT દ્વારા પ્રયાસ થયો છે. એમાં ડ્રોઈંગ કોમ્પિટિશન હતી, પ્રોજેક્ટ મેકિંગ કોમ્પિટિશન હતી અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતી, જેમાં ઇન્ટર સ્કૂલ કચ્છની તમામ સ્કૂલોએ ભાગ લીધું છે. અને એમાંથી આજે 6 જજીસની પેનલ છે, જે લોકો ટોપ 3 વિજેતાઓ એમાંથી જાહેર કરશે. આજે કુલ શાળામાંથી લગભગ 250 વિદ્યાર્થીઓ અલગ અલગ શાળાઓમાંથી અમારી સાથે જોડાયા છે. અને ભુજની શાળાઓની સાથે સાથે HJD, ગાંધીધામ, માધાપર, સુખપર જેવા ગામોની શાળાઓએ પણ અમને બહોળો પ્રતિસાદ આપ્યો છે. આની સાથે સાથે કોલેજની પણ એક એક્ટિવિટીને જોડવામાં આવી છે. કોલેજની એક્ટિવિટીઝમાં એક યુથ ટેલેન્ટ હન્ટ કરીને અમે એક કરેલું છે પ્રોગ્રામ, જેના ઓડિશન્સ અમે પહેલાં જ લઈ ચૂક્યા છે, જેનો ફાઇનલ્સ આજે છે. એની અંદર સિંગિંગ, ગ્રુપ ડાન્સ, સોલો ડાન્સ અને ઇન્સ્ટ્રુમેન્ટલ, એ 4 અલગ અલગ કેટેગરીઝમાં સ્પર્ધા છે. એ પણ ઇન્ટર કોલેજ છે અને એમાંથી પણ વિજેતાઓને બહુમાનિત કરવામાં આવશે. અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓમાં આજે બાળકોમાં નાનપણથી જ એક ઈ અસર આવે કે ભાઈ પ્લાસ્ટિકના ઉપયોગથી કેટલું ખરાબ નુકસાન થાય છે એન્વાયરમેન્ટમાં, તો એ લોકો જ્યારે આ અલગ અલગ રીતે જુએ તો ક્યાંક પણ એ લોકો પોતે અને પોતાની આસપાસ જો એ શરૂ કરે કે પ્લાસ્ટિકના ઉપયોગને મિનિમાઇઝ કરે, તો કદાચ આપણે તો જે દુનિયામાં રહ્યા એ દુનિયામાં, પરંતુ આવનાર પેઢીને આપણે એક સ્વચ્છ અને સુંદર સૃષ્ટિ આપી શકીએ, જેથી કરીને પ્લાસ્ટિકના યુઝને આપણે ઘટાડી શકીએ. સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓમાં એવું છે કે એક પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરીએ છીએ કે એમનામાં છુપાયેલી જે અલગ અલગ ટેલેન્ટ્સ છે એમને પણ જો પ્રોત્સાહિત કરવામાં આવે, તો આજે ભુજના એ વિદ્યાર્થીઓને એક સારું પ્લેટફોર્મ મળે તો એમનું કોન્ફિડન્સ ગ્રો થાય અને આગળ જે આ રીતના અલગ અલગ ટેલેન્ટ શોઝને એ થતા હોય છે, તો એમાં પણ એ લોકો ભાગ લઈ અને એમનું નામ રોશન કરી શકે.